બ્લુલેન્ડ જંગલમાં બધા સારસ તળાવને કિનારે બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યાં જ તેમને સામેથી એક બીજું સારસ આવતું દેખાયું. અમારા જંગલમાં નવો સારસ? હેલો મિત્રો, કેમ છો? અમે તો સારા છીએ ભાઈ, તું કેમ છે? હું પણ સારો છું. બ્લુલેન્ડમાં તને પહેલી વાર જોયો છે, ક્યાંથી આવ્યો છે? હું પર્પલ લેન્ડથી આવ્યો છું. ઓ અચ્છા, પણ તું પગેથી ચાલીને કેમ આવ્યો? તું ઉડીને પણ આવી શકતો હતો ને? કદાચ હું ઉડી શક્યો હોત, પણ આ જુઓ મિત્રો. આમ કહીને તેણે પોતાની એક પાંખ તરફ ઈશારો કર્યો, જે તૂટેલી હતી. અરે યાર, તું તો એક પાંખથી અપંગ છે. હા, આ જ કારણ હતું કે મારા જંગલમાં કોઈ મારી સાથે વાત નહોતું કરતું, તેથી જ હું અહીંયા આવ્યો છું. ઓ એમ છે, પણ આ જંગલમાં એવું કશું નથી. અમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા. આજથી અમે બધા તારા મિત્રો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તે દિવસથી તે ત્યાં રહેવા લાગ્યું અને બધા તેની સાથે સરસ વાતો કરતા હતા. જ્યારે બધા સારસ ફરવા જતા ત્યારે તે વખતે તે સારસ બીજા જાનવરો સાથે પોતાનો સમય પસાર કરતો. એક દિવસ હવામાન બદલાયું અને વરસાદ આવ્યો. મુશળધાર વરસાદમાં બધા જાનવરોએ જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો. જ્યારે વરસાદ રોકાયો અને બધું શાંત થઈ ગયું ત્યારે જંગલમાં ઘણું બધું પાણી ભેગું થઈ ગયું હતું. અહીં આટલો બધો વરસાદ પડ્યો અને પાણી પણ કેટલું બધું ભરાઈ ગયું છે, તમને લોકોને શું ચિંતા નથી? વરસાદથી પાણી ભરાઈ ગયું છે તો અમે શું કરીએ? બે દિવસમાં પાણી જતું રહેશે. સારસે જેટલા પણ જાનવરો સાથે વાત કરી તેને આ રીતનો જ જવાબ મળ્યો. હવે તેને ખબર પડી ગઈ હતી કે જંગલમાં બધા જાનવર ખૂબ જ બેદરકાર છે. એક દિવસ સવારે સવારે તે નદી કિનારે ગયો અને જાતે જ ખોદવાનું કામ શરૂ કર્યું. તે પોતાની ચાંચ વડે જમીન પર મારતો અને ઉખડેલી માટીને પોતાની પાંખોથી ખસેડી દેતો. આ જ રીતે તે સીધી લાઈનમાં ખોદ્યા કરતો હતો. આમ તેણે ઘણા કલાકો મહેનત કરી અને એક લાંબી નીક તૈયાર કરી નાખી. આટલા કલાકો કામ કર્યા પછી માત્ર 4 ફૂટ લાંબી નીક જ બનાવી છે. કદાચ કોઈ મારી મદદ કરી શક્યો હોત તો આ કામ જલ્દી પૂરું થાત. સારું, હવે કાલે જ શરૂઆત કરીશ. ત્યાં જ મોટો ગેંડાની નજર તેના પર પડી. આ તો એક નંબરનો પાગલ છે. હમણાં જ તેની મૂર્ખામી વિશે આખા જંગલને બતાવું છું. આમ કહીને ગેંડો ત્યાંથી જતો રહ્યો અને અપંગ સારસ પાછો તળાવને કિનારે આવી ગયો. અરે સારસ ભાઈ, આખરે તું હતો ક્યાં? રોજ તો તું અમને અહીંયા જ મળે છે. હું નદી કિનારે જઈને નીક બનાવતો હતો. ખોદકામ? પણ તે શાના માટે? આ વખતે વરસાદ ખૂબ જ આવવાનો છે, એટલો બધો કે પૂર પણ આવી શકે છે. મેં તો નીક બનાવવાનું શરૂ કરી દીધું છે અને હું તે નીકને જંગલની વચ્ચોવચ પસાર કરીને નદી સુધી લઈને જ રહીશ. પછી ભલે ગમે તેટલો વરસાદ આવે, વરસાદનું પાણી તે નીકમાં થઈને નદીમાં જતું રહેશે અને આપણું જંગલ પૂરની આફતથી બચી જશે. વાહલા સારસ, તું ખોટું ટેન્શન લઈ રહ્યો છે. કોઈ પૂર નહીં આવે. બીજા દિવસે ફરીથી સારસે પોતાની જાતે નીક બનાવવાનું કામ શરૂ કરી નાખ્યું. આ બાજુ મોટું ગેંડાએ આખા જંગલમાં આ વાત ફેલાવી દીધી કે એક પાગલ સારસ જંગલની વચ્ચોવચથી નદી કિનારા સુધી એક નીક બનાવી રહ્યો છે, કારણ કે તેને લાગે છે કે જંગલમાં પૂર આવવાનું છે. અપંગ સારસ બીજા કોઈની મદદ વગર નીક ખોદતો જ રહ્યો અને 15 દિવસની અંદર જંગલની વચ્ચોવચ ખૂબ જ સરસ નીક તૈયાર કરી. હવે તે તળાવને કિનારે બેઠો ફક્ત આરામ જ કરતો હતો. જંગલના બધા જાનવરો આખો દિવસ તેની મહેનતના વખાણ કરવા અને તેને મળવા માટે આવવા લાગ્યા. આ વાત હવે ગેંડાને ખટકતી હતી. આ તો વગર કારણનો જંગલનો હીરો બની ગયો છે. કંઈક હું એવું કરીશ
કે તેની મહેનત એવી ને એવી જ પડી રહેશે. હા, આમ વિચારીને તે ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે વરસાદ શરૂ થઈ ગયો હતો. તેના કારણે બધા સારસ ફરવા પણ નહોતા નીકળ્યા, પણ બધા જાનવરો નિશ્ચિંત હતા કે આ વખતે જંગલમાં પાણી નહીં ભરાય. પણ જ્યારે તેઓએ જોયું કે જંગલમાં પાણી તો ખૂબ જ ઝડપી ગતિએ ભરાઈ રહ્યું છે, ત્યારે બધા ભેગા મળી તે અપંગ સારસની પાસે ગયા. સારસ, તે તો પાણી નીકળવા માટે નીકનું ખોદકામ કર્યું હતું, એનાથી ઊંધું પાણી ઝડપથી ભેગું થઈ રહ્યું છે. આવું કેવી રીતે થઈ શકે? મેં તો ખૂબ જ સરસ નીક બનાવી હતી, પાણી રોકાવાનો તો સવાલ જ નથી. ત્યાં જ વરસાદ વધુ વરસ્યો અને જંગલમાં પૂર આવવાની શરૂઆત થઈ ગઈ. ગેંડાની ગુફા તો ઊંચાઈ પર હતી, તેમ છતાં પણ તેની ગુફામાં અડધું પાણી ભરાઈ ગયું અને ગુફાનું અડધું મોઢું પાણીમાં ડૂબી ગયું. બધા જાનવર અપંગ સારસની સાથે એક મોટા ટેકરા પર જમા થયા. પાણી ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. ફક્ત એક હાથી જ હતો કે જેની ગરદન સુધી પાણી આવ્યું હતું અને તે ચાલી શકતો હતો. તેની પાછળ પાછળ મોટો ગેંડો પણ ત્યાં પહોંચ્યો. બધી ભૂલ મારી છે, બધી ભૂલ મારી છે. શું થયું મોટો ગેંડા, આમાં તારી શું ભૂલ છે? સારસના વખાણ થતા તેથી મને ઈર્ષ્યા થતી, તેથી મેં નીકમાંથી વહેતા પાણીની વચ્ચે આડું ઝાડ મૂક્યું. મને લાગ્યું હતું દર વખતની જેમ આ વખતે પણ પાણી બે દિવસ માટે ભરાશે, પણ આ વખતે એવો વરસાદ પડ્યો કે મારી ગુફા પણ અડધી ડૂબી ગઈ. તારી ઈર્ષ્યાએ તો આખા જંગલને બરબાદ કરી નાખ્યું, એનાથી તને શું ફાયદો થયો મને કહેતો? મને માફ કરી દો સારસ ભાઈ અને હાથી ભાઈ, પ્લીઝ મારી સાથે ચલો અને પેલું ઝાડ હટાવવામાં મદદ કરો. બધા જાનવર તે જ ટેકરા પર ભેગા થયા અને રામુ હાથી સાથે મોટો ગેંડો જતો રહ્યો. તેમણે જોયું કે નીક જે બે ઝાડ વચ્ચેથી વહી રહી હતી ત્યાં જ એક ઝાડ તૂટીને પડ્યું હતું. ચલો રામુ હાથી, મને આ ઝાડને હટાવવામાં મદદ કરો. રામુ હાથીએ જેવું તે તૂટેલું ઝાડ હટાવ્યું કે તરત જ બધું પાણી નીકમાંથી પસાર થતું નદીમાં જતું રહ્યું. થોડી જ વારમાં જંગલનું બધું પાણી નદીમાં જતું રહ્યું. આ જોઈને બધા જાનવરો ખુશ થઈ ગયા. રામુ હાથી અને મોટો ગેંડો ફરીથી ત્યાં પહોંચ્યા. મોટો ગેંડો તો પોતાની ગુફાને ખુલ્લી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. બધા જાનવર અપંગ સારસ પાસે ભેગા થયા અને તેના આ અનુમાનના ખૂબ જ વખાણ કર્યા. મને માફ કરી દો સારસ ભાઈ, હવે હું કોઈનાથી ઈર્ષ્યા નહીં કરું. જો તું ના હોત તો આજે આપણું આખું જંગલ ડૂબી જાત. કઈ વાંધો નહીં ગેંડા ભાઈ. અને પછી જંગલના બધા જાનવરો સફાઈમાં લાગી પડ્યા. તે દિવસ પછી જ્યારે પણ વરસાદ પડ્યો ત્યારે જંગલમાં ક્યાંય પાણી ભરાયું નહીં અને અપંગ સારસ આખા જંગલનો માની તો સારસ બની ગયો.